નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંસ્કાર વિદ્યાલયમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય ગણિત એમાં 12મું પ્રકરણ છે ઘાત અને ઘાતાંક એ આપણે જોતા હતા. એમાં આજે આપણે પ્રશ્ન નંબર 5 કિંમત શોધો વિશે માહિતી મેળવશું. તો સૌથી પહેલાં આપણે પહેલો દાખલો જોશું. તો પહેલાં દાખલાની રકમ શું છે? 2નો વર્ગ ગુણ્યા 2 ની -3 ઘાત ગુણ્યા 2 ની -1 ઘાત. તો આ બધા આધાર છે એ આધાર કેવા? સરખા છે. એટલે સૌથી પહેલાં આપણે શું કરીશું? આધાર સરખા છે એટલે 2 લખી દઈશું, બરાબર. હવે ત્યારબાદ આપણે જોઈએ તો ઘાત છે, ઘાતનો શું થશે? સરવાળો થશે. તો સૌથી પહેલાં 2 વત્તા 3 છે, કેવા છે? માઇનસ છે. તો -3 વત્તા -1. હવે જોઈએ તો 2ના 2 છે એ કેવા? એમને એમ રાખીશું, 2 ની 2 ઘાત એમને, વત્તા ઓછી ઓછી વત્તા મોટા પદની નિશાની. તો -3 અને -1 બેનો શું થશે સરવાળો? કેટલા આવશે? -4. અને મોટું પદ કયું છે? 3. કેવું છે? માઇનસ. એટલે એની પાસે 4 પાસે પર શું આવશે? -4. હવે આ 2 ની 2 ઘાત છે કેવી છે? પ્લસ છે. અને 4 ઘાત છે કેવી છે? માઇનસ છે. તો પાછું હવે ઓછે વત્તે ઓછા મોટા પદની નિશાની. તો 2 છે 4 માંથી 2 જાય તો કેટલા આવશે? 2. પણ કેવા 2 આવશે? ઋણ 2 આવશે, કેમકે મોટું પદ છે કેવા છે? 4. અને એ કેવું છે? માઇનસ. એટલે આપણે 2 છે એ પણ કેવા આવશે? માઇનસ આવશે. હવે -2 છે એને પ્લસ કરવા માટે શું કરીશું? આપણે 1ના 2નો વર્ગ લખીશું. હવે 1ના 2નો વર્ગ એનો જવાબ શું થશે? 1ના 2નો વર્ગ કેટલા થાય? 4. તો જવાબ આપણો શું આવશે? 1ના 4. ત્યારબાદ હવે આજે બીજો દાખલો જોશો. તો બીજા દાખલાની રકમ શું છે? 1/3 એનો ઘન ગુણ્યા 3 ની -2 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત એ આપણને રકમ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે શું કરશું? આ કૌંસ છે, આ કૌંસ આપેલું છે એને છૂટો પાડીશું. કૌંસ છૂટો પાડીએ તો 1નો ઘન થાય અને 3 છે તો 3નો પણ ઘન થશે. પછી નિશાની કેવી છે? ગુણાકારની. તો અહીંયા ગુણાકારની નિશાની કરીશું. ગુણ્યા 3ની કેવી? -2 ઘાત આપેલી છે. તો -2 ઘાતને પ્લસ કરવા માટે આપણે શું કરીશું? 1ના એને 6 લખીશું. તો 1/3 ની 2 ઘાત. હવે 2 ઘાત કેવી થઈ જશે? પ્લસ થઈ જશે, કેમકે આપણે 1ના 6 લખ્યું છે. ગુણ્યા શું આવશે? 3 ની 5 ઘાત, બરાબર. હવે 1 ની 3 ઘાત એટલે 1 જ જવાબ આવે. ગુણ્યા 1 ગુણ્યા 3 ની 5 ઘાત. હવે 6માં આપણે જોઈએ તો આ પણ 3 છે એટલે 2ના આધાર છે કેવા? સરખા છે. એટલે કેટલા લખીશું આપણે? 3. અને ઘાત છે એનો શું થશે? સરવાળો થશે. તો 3 વત્તા 2 એટલે આ 3ની કેટલી ઘાત આવશે? 5 ઘાત આવશે. તો હવે અહીંયા ઉપર પણ 3ની 5 ઘાત છે, નીચે પણ શું? 3ની 5 ઘાત છે. તો આ 5 ઘાત આ 5 ઉડી ગઈ. તો હવે જવાબમાં શું આવશે? 1 આવશે. એટલે આ દાખલાનો જવાબ શું આવશે? 1 આવશે. ત્યારબાદ હવે ત્રીજો દાખલો જોઈએ. ત્રીજા દાખલાની શું રકમ છે? 8નો વર્ગ ગુણ્યા 4નો વર્ગ ગુણ્યા 2 ની -5 ગુણ્યા 2 ઘાત. તો 4 છે 8 છે 8ના કેટલા ભાગ પડશે? 2 ભાગ પડશે. 4 2 8. તો આપણે શું કરશું? 8ના પહેલા ભાગ પાડી લેશું, 4 2 8 અને આખા કૌંસનો વર્ગ એટલે થઈ ગયો 8નો વર્ગ. હવે પાછી કેવી? વચ્ચે ગુણાકારની નિશાની છે. તો ગુણાકારની નિશાની 4નો વર્ગ એમને પાછી ગુણાકારની નિશાની એટલે કઈ નિશાની? હવે શું છે? 2 ની -5 અને ગુણ્યા 2. તો 5 2 કેવા થશે? 10 થશે. અને નિશાની કેવી આવશે? માઇનસની આવશે, -10. એટલે 2 ની -10 ઘાત -10 ઘાત આવશે. હવે પહેલાં આપણે શું કરશું? આ કૌંસ છૂટો પાડશું. તો કૌંસમાં શું આવશે? 4ની પણ 2 ઘાત ગુણ્યા
બેની કેટલી ઘાત આવશે? બે ઘાત આવશે. ગુણાકારની નિશાની ચારની બે ઘાત ગુણ્યા બેની ઓછા દસ માઇનસ દસ ઘાત, બરાબર. ત્યારબાદ આપણે જોઈએ તો આ ચાર છે અને આ ચાર છે, બે ચાર છે, કેવા આધાર છે, સરખા છે. તો ચાર લખીશું, પછી ઘાતોનો શું થશે? સરવાળો થશે. તો બે વત્તા બે એટલે કેટલી? ચાર ઘાત થઈ. ચારની કેટલી? ચાર ઘાત આવશે. પછી ગુણાકાર, હવે અહીંયા બે છે, અહીંયા પણ કેટલા? બે છે. તો આધાર તરીકે કેટલા લખીશું? બે લખીશું. હવે આ દસ છે એ કેવા છે? માઇનસ છે. અને બે છે કેવા છે? પ્લસ છે. તો ઓછે વત્તે ઓછા અને મોટા પદની નિશાની, મોટું પદ છે કેવું છે? માઇનસ. તો દસમાંથી કેટલા? બે બાદ થશે એટલે કેટલા આવશે? આઠ આવશે. અને આઠ છે એ કેવા આવશે? માઇનસ આવશે. હવે આઠ છે એ માઇનસ છે, અને આપણે જો પ્લસ કરવા હોય તો શું લખીશું? છેદમાં લખીશું. તો ચારની ચાર ઘાત છેદમાં બેની કેટલી? આઠ ઘાત થઈ જશે. હવે કેવા થઈ જશે? એ પ્લસ થઈ જશે. ચારની ચાર ચાર છે, ચારના પણ કેટલા? બે ભાગ પડે. બે ગુણ્યા બે અને ચાર છેદમાં બેની આઠ ઘાત, એટલે આમાં શું થશે? બેની ચાર ઘાત ગુણ્યા બેની ચાર ઘાત છેદમાં બેની આઠ ઘાત. તો ચારને ચાર કેટલા થઈ જશે? આઠ થઈ જશે. તો બેની આઠ ઘાત છેદમાં બેની આઠ ઘાત, બે શું થઈ જશે? ઉડી જશે. એટલે જવાબમાં શું આવશે? એક આવશે. અહીંયા બેની આઠ ઘાત અને અહીંયા બેની આઠ ઘાત એટલે ઉડી જશે, અને જવાબમાં શું આપણે? એક લખીશું. તો હવે એના ત્યારબાદ આપણે ચોથો દાખલો જોશું. ત્યારબાદ ચોથા દાખલામાં શું છે? તો કે ત્રણની બે ઘાત ગુણ્યા છ ગુણ્યા ત્રણની ત્રણ ઘાત ગુણ્યા બે ઘાત ગુણ્યા ત્રણની માઇનસ બે ગુણ્યા દસ. તો સૌથી પહેલાં આધાર તરીકે કેટલા? અહીંયા ત્રણ છે. તો ત્રણની છ દુ બાર થશે, એટલે ત્રણની બાર ઘાત ગુણ્યા ત્રણ દુ છ. તો ત્રણની કેટલી ઘાત આવશે? છ આવશે. ગુણ્યા ત્રણની બે ગુણ્યા દસ એટલે કેટલી આવશે? માઇનસ વીસ. એટલે ત્રણની કેટલી લખીશું આપણે? માઇનસ વીસ. હવે બધાના આધાર છે કેવા છે? સરખા છે. એટલે ત્રણ બાર ઘાતોનો શું થશે? સરવાળો. એટલે બાર વત્તા છ ઓછા વીસ. બારને છ કેટલા થશે? અઢાર થશે. અને એમાંથી શું થશે? વીસ છે આપણે કેવા છે? માઇનસ છે, બરાબર. તો બારને છ અઢાર અને વીસ છે એ કેવા છે? માઇનસ. ઓછે વત્તે ઓછા મોટા પદની નિશાની. તો વીસ છે એમાંથી અઢાર કાઢીએ તો કેટલા વધશે? બે વધશે. પણ કેવા બે આવશે? માઇનસ બે આવશે. વીસમાંથી અઢાર જાય તો બે, વીસ છે કેવા છે? માઇનસ છે. એટલે આ પણ કેવા આવશે? માઇનસ. હવે ઘાત છે માઇનસ છે, પ્લસ કરવા માટે આપણે શું કરીશું? એકના છેદમાં લખીશું. એટલે એક છેદમાં ત્રણનો વર્ગ. તમને બધાને ખબર જ છે ત્રણનો વર્ગ કેટલો થાય? નવ થાય. એટલે જવાબમાં શું આવશે? એકના છેદમાં નવ. પાંચમો દાખલો જોઈએ આપણે. ચારની કેટલી ઘાત આપેલી છે? પાંચ ઘાત આપેલી છે. તો ચારની પાંચ ઘાત ગુણ્યા આઠ છે, આઠના કેટલા? બે ભાગ પડે. ચાર ગુણ્યા બે એટલે ચાર દુ આઠ. તો આપણે પણ બે ભાગ પાડી દેશું. ચાર ગુણ્યા બે એની ચાર ઘાત ગુણ્યા, પછી કેટલા આપેલા છે? સોળ છે, સોળની છ ઘાત છે. તો સોળના પણ કેટલા? બે ભાગ પાડશું આપણે, ચોકે ચોકે સોળ. તો ચાર ગુણ્યા ચાર અને એની કેટલી આવશે? માઇનસ છ ઘાત, બરાબર. તો હવે કૌંસ છૂટા પાડશું આપણે. ચારની પાંચ ઘાત એમને, અહીંયા શું આવશે? ચારની ચાર ઘાત ગુણ્યા બેની ચાર ઘાત, પછી ગુણાકારની નિશાની માઇનસ છ ઘાત છે, આને પણ લાગુ પડશે, આને પણ લાગુ પડશે. એટલે ચારની માઇનસ છ ઘાત ગુણ્યા ચારની માઇનસ છ ઘાત. હવે કૌંસ છૂટા પડી ગયા. હવે સૌથી પહેલાં આધાર સરખા હોય એને શું કરીશું આપણે? ભેગા કરીશું. તો પહેલાં ચાર લેશું. તો ચાર છે એની કેટલી? પાંચ ઘાત વત્તા ચાર ઘાત છે. ઓછા છ ઘાત છે, ઓછા છ ઘાત છે.
तो पहला कितना लेसु पांच वत्ता चार वत्ता ओछा छ वत्ता ओछा छ बराबर अने गुणिया बेनी चार घात ई केवा आवशे एमनेम लखीशु आपणे बराबर तो पांच ने चार केटला थाशे नौ थाशे अने ओछे ओछे वत्ता मोटा पद ने निशानी तो छ ने छ केटला थाशे बार पण केवा थाशे बार माइनस बार थाशे तो माइनस बार छे अने प्लस केटला छे नौ छे लखी आपणे चार प्लस नौ प्लस माइनस बार गुणिया बेनी चार घात बराबर तो बार छे केवा छे प्लस छे अने नौ बार छे माइनस छे अने नौ छे केवा छे प्लस छे तो बार माथी नौ जाए तो केटला आवशे चार नी त्रण घात पण केवी आवशे माइनस गुणिया बेनी चार घात હવે માઇનસ છે એને પ્લસ કરવા માટે આપણે શું કરીએ છેદમાં લઈ જશું તો સૌથી પહેલાં બે ની ચાર ઘાત એટલે શું થશે બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ચાર વખત કરવાના હવે ચારના ત્રણ ઘાત એટલે કે ચાર છે કેટલી વાર આવશે ત્રણ વાર માઇનસ છે એટલે આપણે શું લખીશું છેદમાં એટલે શું થઈ જશે પ્લસ થઈ જશે એટલે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર હવે આપણે છેદ ઉડાડશું તો બે કા બે 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 ચાર આ બેનો ગુણાકાર કેટલો આવશે ચાર તો આ એક ચાર વયા ગયા આનો ગુણાકાર શું આવે બે બે ચાર તો આ આ અને આ વયા ગયા તો હવે અહીંયા કેટલા વયતા આપણને ચાર વયતા ઉપર કંઈ નથી અંશમાં એટલે શું લખીશું એક અને છેદમાં કેટલા આવશે ચાર તો આપણને જવાબ શું આવશે એકના છેદમાં ચાર સમજાઈ ગયું હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ ત્રણ છે ત્રણની કેટલી છે ચાર ઘાત અને ત્રણ ઘાત તો લખીશું આપણે પછી છે ગુણ્યા ત્રણની ત્રણ ઘાત ગુણ્યા માઇનસ બે ઘાત ભાગ્યા ત્રણની બે ગુણ્યા ત્રણ તો સૌથી પહેલાં આપણે ઘાત છે એનો ગુણાકાર કરીશું તો આધાર તરીકે ત્રણ ચાર તરી કેટલા થાય બાર તો ત્રણની કેટલી ઘાત લખીશું બાર ગુણાકારની નિશાની અહીંયા પણ ત્રણ છે તો સૌથી પહેલાં ત્રણ લખીશું હવે ગુણાકાર કરીશું તંદુ છ પણ કેવા આવશે માઇનસ છ અને ભાગ્યા બે તેરી છ તો કેટલા આવશે ત્રણની છ ઘાત બરાબર હવે ત્રણની આધાર કેવા છે સરખા તો કેટલા ત્રણ છે એમને એમ લખીશું હવે ઓછે વત્તે ઓછા મોટા પદની નિશાની તો બાર છે બારમાંથી છ જાય તો જવાબમાં શું આવશે છ અને મોટું પદ છે એટલે કેટલા બાર તો બારની નિશાની કેવી છે પ્લસ છે તો આપણે છ ઘાત આવશે એ પણ કેવી આવશે છ પ્લસ આવશે એટલે ત્રણની છ ઘાત અને ભાગાકારની નિશાની છે એટલે છેદમાં લખીશું ત્રણની છ ઘાત તો આ બે ઘાત છે કેવી ઉડી જશે તો જવાબમાં શું આવશે એક આવશે તો આનો જવાબ છે એક તો આ હતો આપણો દાખલા નંબર 5